માહિતી આપી. પેશન્ટ દાખલ 11 તારીખે થયું છે અને માહિતી મુજબ આપને પણ માહિતી છે કે ભાઈ એમનું ડેથ થયું છે, પણ ડેથ થયું પછી છે તે આપણે જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે એની જે ડેથ કમિટી રિવ્યૂ કમિટી હોય એ આખો એનો કોઝ ઓફ ડેથને બધું કરતા હોય અને એ કોર્પોરેશન લેવલે થતું હોય છે. એટલે એ આખી કમિટી ડિક્લેર કરે ત્યાર પછી થાય, પણ પ્રાઇવેટ રિપોર્ટ સાથે પ્રાઇવેટ હોસ્પિટલમાંથી રિપોર્ટ સાથે આવ્યું હતું અને અહીંયા જે ટ્રીટમેન્ટ થતી હોય ટ્રીટમેન્ટ કરી અને મીનવાઇલ ડેથ થયું છે અને હવે જે બધું ડિક્લેર કરશે એ જે અમારી ડેથ રિવ્યૂ કમિટી છે એ આખું એનું કોઝ જાણી અને ડિક્લેર કરશે. હવે એ બધી જ જે માહિતી છે એ આપણે ડેથ રિવ્યૂ કમિટી છે એ પૂરેપૂરો એનો અભ્યાસ કરે અને એ તો સરકારની ગાઈડલાઇન છે અને સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે જનતાને જાણ કરવાની એ અમારી જવાબદારી છે. પણ એ એમનામ જાણ ના કરાય, જાણ તો અમારી જે ડેથ કમિટી છે એ રિવ્યૂ કરી અને એનો એક્ઝેક્ટ કોર્સ કાર્ડ છે, H1N3 છે, એની કો મોર્બિડિટી હતી અને એ ઘણું બધું હોય અને એના બધું જ અમારે અભ્યાસ કરવો પડે અને રિવ્યૂ કરવો પડે અને ત્યાર પછી ડિક્લેર થશે. અને હોસ્પિટલમાં તો આમાં એવું છે ને કે આપને એવું લાગે પણ હોસ્પિટલમાં આ બધા જ ઇન્ફ્લુએન્ઝા છે એ તો આપણે અગાઉ પણ આપણે અહીંયા વોર્ડ ચાલુ કરેલા ને બધું કોરોના વાયરસમાં જેટલી કામગીરી છે એટલે એટલા બધા બધા વાયરસની ટ્રીટમેન્ટ માટે સ્ટાફ એટલો બધો એલર્ટ અને અનુભવી થઈ ગયો છે અને એ પ્રમાણે અમે બધી ગોઠવણ કરી દીધેલી હોય છે. એટલે હોસ્પિટલમાં બહુ કંઈ એટલી જ્યારે વધારે પેશન્ટ આવે ને ત્યારે બહુ વધારે પડતી થઈ, બાકી રૂટીનમાં તો અમે બધા તૈયાર જ હોઈએ છીએ. પબ્લિકને તો એવું છે કે હવે એટલા બધા વાયરસ ફરે છે, આપણે કેટલા બધા વાયરસનો અનુભવ કરી ચૂક્યા. આપણે જ્યારે સ્વાઇન ફ્લૂ નામ આવ્યું હતું તો એ વાયરસનો અનુભવ કર્યો, એ પહેલાં આપણે ડેન્ગ્યુ ને એવા નામનો અનુભવ કરતા હતા, ચિકનગુનિયાનો અનુભવ કરતા હતા અને ત્યાર પછી કોરોના આવ્યો. તો વાયરસ છે તે આવે છે અને જ્યારે એનું ટેસ્ટિંગ થાય છે ત્યારે આપણે ખ્યાલ આવે છે. અને આ ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે એ આપણા પબ્લિકને પણ આવી રીતે બધું શરદી ખાંસી થતી એવું હોય છે અને જ્યારે ટેસ્ટિંગ કરાવીએ ત્યારે ખ્યાલ આવે છે. એટલે આપણે જ્યારે પણ શરદી ખાંસી થાય તો ડેડેડ જે વાયરસ છે જે કોરોના છે પછી આ ઇન્ફ્લુએન્ઝા છે એ બધાના ટેસ્ટ આપણને બધાને ખબર પડી ગઈ કે HIVનું જે ટેસ્ટિંગ કરતા હતા તો અત્યારે એક રૂટીન બની ગયું છે કે કોઈ પણ હોસ્પિટલમાં કોઈ પણ જગ્યાએ લોકો HIV ટેસ્ટિંગ કરી લે છે. પહેલાં નહોતા કરતા. એવી રીતે હવે આપણે આ એક હેબિટ પાડી દેવી પડશે કે શરદી ખાંસી થાય અને થોડુંક એ નોર્મલ જે આપણે અનુભવતા હતા શરદી ખાંસી એના કરતાં શરદી ખાંસી થોડીક વધી જાય તો પછી આપણે છે તે એનું ટેસ્ટિંગ કરાવી લેવું જોઈએ. અને ટેસ્ટિંગ કરાવી લઈને એમાં છે તે વાયરસ જે કોન્ટેન્શિયસ ડિઝીઝ છે એમ કેવું કે કોમ્યુનિકેટેડ ડિઝીઝ છે તો પછી તમારે એને